টাইল পাতাগুলো পড়ে দেবে। ইনাম দুই জন একটা খুব ইনাম দুই জন বিপিন কাকা আও না স্টেজ উপর গিফট দেবা। અને આપણે જેટલા મોટા કપલ છે એને એક ગેમ રમીએ તો બધા આવી જાય મમ્મી પપ્પા પહેલા કરવા કુવા કુવા ભાઈ બાપ આવી જાઓ આવી જાઓ કિરીટ માસા કિરીટ માસા બીના માસી કાકી કાકી હવે બધી લેડીઝ અંદર એક સર્કલ બનાવો હા અંદર એક સર્કલ બનાવો અને 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 બધા પાર્ટનર્સ જે છે એ બહાર એક સર્કલ બનાવો, જરૂરી નથી પાછળ ઉભું રહેવું, એક સર્કલ બનાવો ખાલી। હવે મ્યુઝિક સ્ટાર્ટ થશે તો જે અંદરનું સર્કલ છે એ ક્લોકવાઇઝ સર્કલમાં ફરશે, એન્ટી ક્લોકમાં, અને જે બહારનું સર્કલ છે એ ક્લોકવાઇઝમાં ફરશે, બરાબર। મ્યુઝિક સ્ટોપ થશે ત્યારે હું જે બી એક્શન કહું કે ભાઈ બેક ટુ બેક, તો તમારો તમારો પાર્ટનરને શોધી અને બેક ટુ બેક પાછળ ઉભરી જવું, જેમ કે અમારા પાર્ટનર છે પાછળ આવી ઉભરી જવું। મ્યુઝિક વાગશે, મ્યુઝિક સ્ટોપ થશે એટલે હું હેવી એક્શન કહું તમારે, એ તમારે તમારા પાર્ટનરને શોધી અને ત્યાંને ત્યાં પરફોર્મ કરવાની। કાકી ક્યાં સામે હોય તો કાકી અહીંયા આવે કે તમે ક્યાં જો બે વચ્ચે ભેગા થઈ અને બેક ટુ બેક તો બેક ટુ બેક રહેવાનું। હું કહું કે તમારું પાર્ટનર એના સર્કલનું આઉટર સર્કલની લેફ્ટ સાઈડની બાજુ ઉભું રહેશે, તો કાકી તમારી લેફ્ટ સાઈડ આવીને ઉભું રહી જવાનું। Bye.
હસબન્ડ ની ડાબી બાજુ ઉભી રહેશે, પહેલા કહી દઉં છું, ઓકે, વાઇફ હસબન્ડ ની ડાબી બાજુ ઉભી રહેશે, હા રેડી
તમારે તમારી સાથે ડુબું જવા ના એ લોકો ઉંદર તમારી માથે પ્રતિ બાંધી હા યસ ગમે ત્યાં ના આગળ પાછળના ભાગ એક તો ના જે પેલા 10 ચીપટી કાઢી દે ચિંતન તો કઈ કરું
Special price.
खाली बॉक्स भाभी आवी जाओ डांस करो पगे लाग पगे બીજી વાર એના માટે ત્યારે કઈ વધારવાનું હોય પછી હવે વધારવા આવ્યો એટલે આપ હજે નેક્સ્ટ પર રોનક સ્નેહલભાઈ ભાવિનભાઈ ઓજસભાઈ મીનાભાઈ આવતા જાય આવતા જાય ચાલો બધા સર્કલ બેક ઉપર સર્કલ પણ રેન્ડમ લ્યો તમારા પોતાના પાર્ટનરની બાજુમાં ને પાર્ટનરની બાજુમાં ને રેન્ડમ લ્યો સાગર કેમ ચિંતન સાગર એને બોલાવો સાગરને પ્રિયંકા પ્રિયંકા આવતા સર્કલ હવે ગેમમાં શું છે કે હું ટાર્જર કરીશ બધા રીતે હેટ રાખી દઉં મ્યુઝિક પ્લે થશે એ સ્ટોપ થઈ જાય ત્યારે એના જે લાઈફ પાર્ટનર છે એટલે સાક્ષી પ્રિયંકા છે એણે આવી અને આ ટોપીની માથેથી લઈ અને બીજા ગમે એની માથે મૂકી દીધી હવે તરત પ્રિયંકાએ ટોપી મૂકી પ્રિય લોકો તો રોનકે જવાનું અને ત્યાંથી એની હેટ ઉપાડીને બીજાની માથે મૂકી દેવાની નાનપણથી ક્લિયર રોનકે ટોપી મૂકી ભાવિનભાઈ ઉપર તો નિશાભાભીએ એમની માથેથી ટોપી લઈને બીજા ઉપર મૂકવાની મ્યુઝિક જ્યારે સ્ટોપ થશે ત્યારે જેની માથે હેટ હશે અથવા જેના હાથમાં હેટ હશે એ કપલાવો તમારું સંકટ છે સંકટ આ તમારી માથે હશે નાનું બરાબર હવે ભાભી તમે સામે પ્રિયા લાવી જાઓ તમે આપણે ટ્રાયલ રાઉન્ડ કરી લઈએ ટ્રાયલ રાઉન્ડ કરી લે બરાબર ભાવિનભાઈ ને નિશાભાઈ આઉટ થાય જો રિયલ હોય બરાબર ઓકે ચાલો મ્યુઝિક ઓકે સ્ટાર્ટ મીના ભાભી ઓજસ ભાઈ આવું ચાલો નેક્સ્ટ હા તમે ગમે એવું જરૂરી નથી હા
मेरो म्यूजिक म्यूजिक जरा स्टॉप
ત્યારે હું તમને કોઈ ભી એક વસ્તુ ઓડિયન્સમાંથી લાવવાની કહી, ઓડિયન્સમાંથી તમને એક વસ્તુ લાવવાની કહી. ઓડિયન્સ તમને કઈ રીતે હેલ્પ કરે છે તમે જુઓ. તમે વસ્તુ લઈને પાછો આવીને ચેર ઉપર બેસી જવાનું. જે સૌથી લાસ્ટમાં આવ્યા એ આવું. ઓકે, હું મ્યુઝિક સ્ટોપ થશે ત્યારે હું કોઈ બી એક વસ્તુનું નામ લઈશ, કોઈ બી વસ્તુ, જેમ કે 50 રૂપિયાની નોટ. તો આ બધા લોકો ઓડિયન્સમાં આવશે અને તમારી પાસેથી 50 રૂપિયાની નોટ તમારે એને આપવાની. જે લોકો પહેલાં આવી જશે 50 રૂપિયાની નોટ લઈને, એ ચેર પર બેસી જશે. જેને ચેર ના મળી એ પહેલાં રાઉન્ડમાં આવું. વિઝિટિંગ કાર્ડ મને આપવાનું. વિઝિટિંગ કાર્ડ બેટર લક નેક્સ્ટ ટાઈમ. ઓકે, અચ્છા ચાલો, આ ટ્રાયલ લેવાનું તો આપણે નેક્સ્ટ ટાઈમ ટ્રાયલ. ચાલો, મને આપવાનું અને પછી બેસવાનું. ઓકે, સફેદ કલરનો રૂમાલ, રૂમાલ આપો બેસો. હવે બધા ઉઘરાણી કરશો ના, હવે ટ્રાયલ રાઉન્ડ લઈ. ચાલો, હવે જેટલી ચેર છે એટલા લોકો ઉભો રહ્યો. 1 2 3 4 5 6 7 8 બધા લાઈન માં ઉભા રહી જાઓ. ના ના, એ ઘટી જાય. અક્ષય, તું આવું છો? ના, તું આવતો હતો, એનું પૂરું થઈ ગયું, ચેર પતી ગઈ હતી. ચિંતન, તારા જેવું બધું છોકરાને ન શીખવાડવાનું હોય. ₹10 નો સિક્કો.
જે પૈસા ભી યાદ રાખજો પાછા લેવાના પાટનો સિક્કો આવશે પાટનો સિક્કો ચાલશે Thank you.
પોતાનું નહીં પણ બીજાનું આધાર કાર્ડ, તમારું પોતાનું નહીં. चलो राज ये कहती हो
चल लहराए हर रात यादों की बारात ले आए मैं सांस लेती हूँ तेरी खुशबू आती है एक महका महका सा पैगाम लाती है मेरे दिल की धड़कन भी तेरे गीत गाती है पल पल दिल के पास तुम रहते हो तुझको देखा था मैंने अपने आंगन में जैसे कह रही थी तुम मुझे बांध लो बंधन में ये कैसा रिश्ता है ये कैसे सपने हैं दीवाने होकर भी क्यों लगते अपने हैं मैं सोच में रहती हूँ डर डर के कहती हूँ पल पल दिल के पास तुम रहते हो
हेलो हेलो जय श्री कृष्ण बधाई ने बधाई ने जय श्री कृष्ण हवे बधाई हवे बधाई मारू नाम किराकिया आम तो लगभग कोण नथी ओळखतो हा बस बराबर बराबर मैंने सौथी पहली हजी नथी ओळखी गई મારે સોહોતે ની ઓળખી હતું માયાને કોઈ નથી ઓળખી શક્યું ભગવાન એને તો હું તો સામાન્ય માણસ છું તો આજે આપણે મારા પપ્પા દિનેશભાઈ ધીયાના 70મા જન્મદિવસે ભેગા થયા છીએ તો મને નોર્મલી ઘણા લોકોએ કીધું કે આપણે બહુ મોટું સેલિબ્રેશન કરીએ છીએ તો એક બોજ રાખવો જોઈએ કે જે સારી રીતે એન્કરેજ કરે મેનેજમેન્ટ કરે એટલે મેં વિચાર્યું કહ્યું તો હવે મેં જે વિચાર્યું પ્રમાણે હોસ્ટમાં અમુક ક્વોલિટીઝ હોય છે અમુક ક્વોલિટીઝ હોય છે એટલે પહેલી ક્વોલિટી હોય વાતો કરી શકવાની બધા સાથે કનેક્ટ કરવાની તો હું જે મોસાળમાંથી આવું છું એ મોસાળ એવું છે કે જે મારવાડી પાસેથી વસ્તુ ખરીદી અને સિંધીને વસ્તુ વેચી અને એમાં નફો કમાય એ વખાણે પડી હોય એટલે એ એવા વેપારી લોકો છે કે જેને કોઈ સાથે કોઈ બી જગ્યાએ કનેક્ટ થયું હોય એટલે એ ક્વોલિટી મારામાં છે મારી મમ્મીમાં છે એટલે એમાં વાંધો નથી બીજી જે ક્વોલિટી હતી એ વસ્તુ છે કે તમારે અલગ અલગ સબ્જેક્ટ ઉપર તમને બોલતા આવવાનું જોઈએ કોઈ બી સબ્જેક્ટ કોઈ બી વસ્તુ કાંઈ બી ઇવેન્ટ નવી નીકળી તો તમે હેન્ડલ કરીને એની પર બોલી શકો છો તો એના માટે અમારું ભીયા ભીયા ફેમસ છે કે તમે કોઈ બી ટોપિક ધર્મ હોય ટેકનોલોજી હોય સાયન્સ હોય તમે જેટલી વાત કહો 12 કલાક 24 કલાક તમે કહી દેશો કોઈ બી વસ્તુ હોય અને આ બંને જબરદસ્ત ફેમિલીનું ડેડલી કોમ્બિનેશન એટલે હું એ સિવાય મેં એક વસ્તુ જોઈ હતી એ વસ્તુ બી એ સિવાય બી એક નાની પોલિટી જોઈએ કે એન્કરને ખબર પડવી જોઈએ કે લોકો કંટાળવા લાગ્યા છે જે તમે કંટાળશો એની જવાબદારી લઉં છું વાંધો નહીં પણ એટલે તમને ઇન્ફોર્ટ ફરક હોવી જોઈએ વસ્તુ હવે ફરક કોને હોય એ સોની પરિવારને તો એ ક્વોલિટી એવી મારા શાસ્ત્રામાં સુરુ પરિવારમાં છે સોનીની ફરક હોવી સોનીની ફરક બહુ સારી હોય પાછળ પપ્પા અને ચોથી ક્વોલિટી છે કે થોડું દાન પણ હોવું જોઈએ ચિંતા ન કરતા એ કોઈ પાસે નથી લીધું મારું પોતાનું છે એટલે જરા ચિંતા ન લેતા હા મારા ભાઈ પાસે જોઈ આવ્યું છે તો હવે આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ હવે મને એમ હતું કે પપ્પાનો 70મો જન્મદિવસ છે શું કરવું કઈ રીતે શું આપણે વાતચીત કરવી તો મને એવું વિચાર આવે છે કે દરેક વ્યક્તિનો છે પર્સ્પેક્ટિવ બધાનો અલગ અલગ હોય મારા પપ્પાને હું 35 વર્ષ સીધાથી જન્મજાત જોઉં છું તો અમુક લોકો એવું છે કે જેને એ પહેલાંથી ઓળખે છે અમુક તો મારા પપ્પાના જન્મજાત ઓળખે છે એટલે દરેકનો પર્સ્પેક્ટિવ એઝ અ હ્યુમન બિંગ એમના પ્રત્યે અલગ અલગ હોય છે તો આજે આપણી જર્ની એ જ રહેશે કે ભાઈ જે એમના લાઈફના સ્ટેજીસમાં અલગ અલગ વ્યક્તિઓ છે એ એમના વિશે શું માને છે અને શું ગણે છે તો આપણે સૌથી પહેલાં અમારા ગિયા પરિવારના સૌથી મોટા બડે પપ્પાના ભાઈબા કવિતાભાઈ પાસે ખાસ મુંબઈથી પપ્પાનો બર્થડે એટેન્ડ કરવા આવ્યા છે એમનો આમંત્રિત કરીશ સ્ટેજ ઉપર કે જે પપ્પા માટે બે શબ્દ બોલો લીનાભાઈ તમે સાથે આવ્યા